આપને સ્વાગત છે તમારું સરદાર પટેલ વિદ્યા ભવન નાના બનાસકાંઠા સુરત દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ, જેમાં આજના આપણા ટોપિકમાં લાસ્ટ વિડિયોની અંદર આપણે NaCl ની બનાવટ જોઈ હતી, આજે આપણે બીજા 2-3 સંયોજનો આયનીય સંયોજનોની બનાવટની વાત આપણે કરીશું. બરાબર, તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો એમાં સૌથી પહેલા આપણે અન્ય એક આયનીય સંયોજનની વાત કરીએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર, કે મેગ્નેશિયમ ક્લોરાઇડને કઈ રીતે બનાવી શકાય? તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર છે MgCl2. તો એમાં ધન આયન તરીકે મેગ્નેશિયમ છે ધાતુ અને ઋણ અધાતુ તરીકે કોણ છે? ક્લોરાઇડ. બરાબર, ચાલો તો એના માટે લખાણની શરૂઆત કરીએ કે મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે 12 છે. ટૂંકમાં લખો, બરાબર, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. તેની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 2. તેની M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર, છેલ્લી પાયરન કક્ષા M માં એ 2 ઇલેક્ટ્રોન છે તે ધરાવે છે. હવે આપણને ખબર છે કે 2 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે. બરાબર, તો આ 2 ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવશે અને નજીકના નિષ્ક્રિય વાયુ, બરાબર, મેગ્નેશિયમ એનો નંબર 12 છે, એટલે નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન થાય, તો નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે 2-8, અને મેગ્નેશિયમનો ધન આયન બનાવે છે. તો મેગ્નેશિયમનો ધન આયન Mg+2 બનશે. આ બોલું એ બધું લખાણના સ્વરૂપમાં લખવાનું. બરાબર, આગલા સવાલમાં જેવી રીતે લખ્યું હતું તે હવે કઈ રીતે Mg+2? તો કે મેગ્નેશિયમનો નંબર 12 છે, તેમાં 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન હોય. બરાબર, પણ એમાંના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, તો હવે એની પાસે પ્રોટોન 2 વધારે થઈ જાય ને, કારણ કે હવે એની પાસે ઇલેક્ટ્રોન 10 જ છે, પ્રોટોન 12 છે. બરાબર, તો 10 પ્રોટોનનો વિસ્વાર થાય, ધારો કે -10, 12 પ્રોટોનનો થાય +12, +12 -10, એટલે વિસ્વાર કેટલો આવશે? +2 મેગ્નેશિયમનો ધન આયન. બરાબર, ચલો તેના ઉપરથી સમીકરણ લખી નાખીએ કે ભાઈ મેગ્નેશિયમ એટલે Mg, બરાબર, એનાથી ભરાય છે Mg+2, અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોનને શું કરે છે? મુક્ત કરે છે. આની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 2, અને કેવા છે? મેગ્નેશિયમનો પરમાણુ. આની ઇલેક્ટ્રોન નિષ્ક્રિય વાયુ નિયોન જેવી થાય, કે જેની બધી જ ઇલેક્ટ્રોન રચના બધી કક્ષાઓ ભરાયેલી છે. બરાબર, આને કેવા છે? મેગ્નેશિયમનો ધન આયન. ઓકે, ચલો આ વાત થઈ ગઈ મેગ્નેશિયમ. હવે ક્લોરિન ની વાત કરીએ, તો ક્લોરિન નો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 17 છે. ક્લોરિન નો પરમાણ્વીય ક્રમાંક 17. બરાબર, તેની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7. તો હવે જો ક્લોરિન નો એક પરમાણુ હોય તો એની નંબર 17 છે, એની છેલ્લી કક્ષા M માં 7 ઇલેક્ટ્રોન છે, એને પોતાની આ છેલ્લી કક્ષાને પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. બરાબર, ચલો તો ક્લોરિન સમજો, ક્લોરિન નો આ પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવે અને નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, અને ઇલેક્ટ્રોન રચના આર્ગોનની છે 2, 8 અને 8, અને શું બનાવે છે? સાથે સાથે ક્લોરિનનો ઋણ આયન બનાવે. રેડી, 17 હતા, 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 8 થઈ ગયા. આ ઇલેક્ટ્રોન રચના ક્લોરિનના આયનની થઈ, ઋણ આયનની, અને આર્ગોન જેવી જ ઇલેક્ટ્રોન રચના છે. હવે સમજો કે અહીંયા બનેલા આયન, ચલો સમીકરણ પહેલા લખી દઈએ, તો ક્લોરિન એટલે Cl 1 ઇલેક્ટ્રોન મેળવે છે.
માઇનસ બરાબર આની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7 આ ક્લોરીન નો પરમાણુ કહેવાશે આની ઇલેક્ટ્રોન રચના છે 2 8 8 આ ક્લોરીન નો ઋણ આયન કહેવાશે ઓકે હવે સમજો ઓકે તમને અહીંયા લખે છે કે મેગ્નેશિયમ પ્લસ 2 વિષભાર ધરાવે આ ધન આયન આ ઋણ આયન હવે આપણે પહેલા એ પ્રમાણે ધન ઋણ વચ્ચે શું થાય આકર્ષણ થાય આકર્ષણને કારણે એકબીજા સાથે જોડાય બરાબર હવે ધારો કે આ Mg પ્લસ 2 અને Cl માઇનસ જોડાશે ને તો આવી રીતનું સંયોજન બનશે Mg Cl પ્લસ આવું સંયોજન બનશે અને આપણે ભણ્યા છે કે કોઈ પણ સંયોજન એ હંમેશા સંયોજન હોય કે પરમાણુ હોય હંમેશા વિષભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય એટલે કે એનો ટોટલ વિષભાર કેટલો હોય 0 આને મેગ્નેશિયમ ક્લોરાઇડ કહેવાય પણ આ મેગ્નેશિયમ ક્લોરાઇડ આનો વિષભાર 0 નથી ઉપર પ્લસ 1 છે કેમ તો કે મેગ્નેશિયમનો વિષભાર છે પ્લસ 2 બરાબર એની સાથે તમે પેલું Cl જોડો Cl નો વિષભાર કેટલો આવ્યો માઇનસ તો મેગ્નેશિયમ અને ક્લોરીન જોડાશે ખરા તો આનો પ્લસ 2 માઇનસ 1 તો હજુ વિષભાર પ્લસ 1 બાકી રહેશે અને આ સંયોજન વિષભારની દ્રષ્ટિએ તટસ્થ નહીં થાય અસ્થાયી સંયોજન કહેવાય અસ્થાયી કહેવાશે બરાબર તો શું કરવું પડે તો કે તમારે તો બંનેના વિષભાર સરખા કરવા પડે આનો વિષભાર પ્લસ 2 છે ને તો સામે પણ માઇનસ 2 થવો જોઈએ ઓછો હોય એ બદલે વધારે હોય એ ઓછો ન થાય આને તમે માઇનસ આને પ્લસ 1 ન કરી શકો હા પહેલું માઇનસ 1 છે એને તમારે પ્લસ માઇનસ 2 કરવું હોય તો એ થાય તો કઈ રીતે કરી શકાય તો ક્લોરીનના એક પરમાણુને એક ઇલેક્ટ્રોનની જરૂર છે બરાબર અને એમાંથી એક Cl- બનાવે તો જો આવા ધારો કે આપણે ક્લોરીનનો અણુ લઈએ તો અણુમાં બે પરમાણુ થાય બરાબર એક પરમાણુને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય તો બે પરમાણુને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરીનના બે ઋણ આયન છે તે બનાવશે બરાબર ચાલો તો હવે થઈ ગયા Mg પ્લસ 2 આનો ટોટલ વિષભાર પ્લસ 2 એક ક્લોરીન નો માઇનસ 1 છે બે ક્લોરીન છે તો માઇનસ 2 થઈ ગયો તો હવે આ બંનેને આપણે જોડીએ કે અહીંયા Mg પ્લસ 2 અને Cl માઇનસ એ વિરુદ્ધ વિષભાર ધરાવતા આયનો છે એકબીજા સાથે આકર્ષાય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે તો સમીકરણ છેલ્લું થશે કે Mg પ્લસ 2 પ્લસ 2 Cl માઇનસ પ્રક્રિયા તેને બનશે Mg Cl 2 મેગ્નેશિયમ ક્લોરાઇડ ચલો પેલું ઇલેક્ટ્રોન વાળું સમીકરણ લખે ઇલેક્ટ્રોન વાળું બરાબર તો મેગ્નેશિયમ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન એ બે ઇલેક્ટ્રોનને ટપકાના સ્વરૂપમાં દર્શાવે છે વત્તા ક્લોરીનના બે પરમાણુની જરૂર પડી ને તો ક્લોરીનનો પહેલો પરમાણુ આ ક્લોરીનનો બીજો પરમાણુ બંનેની બાહ્યતમ કક્ષામાં 7-7 ઇલેક્ટ્રોન છે રેડી તો હવે શું થશે તો કે આ મેગ્નેશિયમ એમાંનો એક ઇલેક્ટ્રોન એ પહેલા ક્લોરીનને આપશે બીજો ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનને આપશે એટલે બંને ક્લોરીનની 8-8 ઇલેક્ટ્રોન થઈ જશે અને મેગ્નેશિયમની પણ બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ જશે એટલે એમાંથી બનશે Mg પ્લસ 2 બરાબર અને કૌંસમાં Cl આ 7 ઇલેક્ટ્રોન તો ક્લોરીનના અને આ 8 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ બરાબર આ Cl માઇનસ આ એક થયો આવો સેમ આવો બીજો થશે તો બીજો અલગ લખવાને બદલે હું એની આગળ છે તે બે લખી દઉં આ એનો ઇલેક્ટ્રોન નિરૂપણ કહેવાય
તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અથવા તો ઇલેક્ટ્રોન દર્શાવતું સમીકરણ. બરાબર, તો આ હતી મેગ્નેશિયમ ક્લોરાઇડ નું નિર્માણ. ચલો બીજા સંયોજન તરીકે આપણે જોવાનું છે સોડિયમ ઓક્સાઇડ Na2O અને ત્રીજામાં જોવાનું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. બરાબર, આ પણ આયનીય સંયોજન છે. તો સવાલ આવો પૂછાય કે ભાઈ સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઇલેક્ટ્રોનના સ્થળાંતર દ્વારા બરાબર તેનું નિર્માણ છે તે સમજો. ચલો તો સોડિયમની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે ભાઈ સોડિયમ બરાબર એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ બનાવે છે અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. બરાબર, એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 1 અને ઇલેક્ટ્રોન રચના થશે 2, 8. પોતાની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, 8 કરવા માટે 2 ની જરૂર પડે અને 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવી અને O -2 બનાવે અને એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન જેવી 2 8. ચલો તો આ સોડિયમનો ધન આયન થઈ ગયો, આ ઓક્સિજનનો ઋણ આયન થઈ ગયો, પણ બંનેના વિજભાર તો સમાન નથી. આ -2 છે, આ +1 છે, તો +1 વાળાને +2 કરવો પડે. +2 કરવા માટે સોડિયમ કેટલા જોઈએ? 2. 2 સોડિયમ હોય તો એમાંથી 2 સોડિયમના ધન આયન બને અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન છે એ મેળવી અને O -2 બનાવે. બરાબર, ચલો તો -2 +2 થઈ ગયો. હવે એને એકબીજાની સાથે જોડીએ તો સોડિયમ આ એનો પહેલો પરમાણુ, આ સોડિયમનો બીજો પરમાણુ, બંનેની બાહ્યતમ કક્ષામાં 1-1 ઇલેક્ટ્રોન છે. બરાબર, એ કોની સાથે જોડાય છે? તો કે ઓક્સિજન સાથે. અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો 6 ઇલેક્ટ્રોન બતાવશો ક્રોસ ચોકડીના સ્વરૂપમાં. હવે આ સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે એટલે 7 થયા. આ સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે એટલે 8 થયા અને બને છે આ પ્રમાણે 2Na સોડિયમ 2 ધન આયન 2Na પ્લસ અને ઓક્સિજન તો કે O માં આ 6 ઇલેક્ટ્રોન તો એના પોતાના છે અને 7મો અને 8મો ઇલેક્ટ્રોન સોડિયમ આવ્યો. બાયલ કક્ષાના આ 2 ઇલેક્ટ્રોન બરાબર
કક્ષાના 6 ઇલેક્ટ્રોન. હવે આ એનો એક ઇલેક્ટ્રોન અહીં આપશે અને આ બીજો ઇલેક્ટ્રોન પણ ત્યાં આપશે, એટલે માંથી બનશે Mg પ્લસ 2 ઇન્ટુ O માઇનસ 2. આ વચ્ચે લખતું ઇલેક્ટ્રોન નથી બરાબર, બે એકબીજા સાથે જોડાણ ત્યાં શરૂ બને, અથવા તો આને લખી શકાય MgO. પણ આપણને ઇલેક્ટ્રોન સ્થળાંતર દ્વારા પૂછ્યું છે એટલે આ સમીકરણ લખો બરાબર. તો આ હતા આયનીય સંયોજનો, એની બનાવટ દરેક આયનીય સંયોજનો આવી રીતે છે એ બનતા હોય છે બરાબર. તો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ.